प्रभु ईश्वरना जीवंत ने पवित्र त्रिएक नाम में वाला भाइयों ने बहनों आप सर्व ने लॉगोस बाइबल स्टडी तरफ थी प्रेमी सलाम हूँ पाठवु छू। आजनो दिवस एटले 17 नवेम्बर 2022 अने गुरुवार दिवस आ दिवस प्रभुए आपने बताव्यो छे तो प्रभुनो आपणे आभार मानिए छे। आजनो प्रश्न ए गीतशास्त्र तेनो 56મો અધ્યાય અને 8મી કલમ ગીતશાસ્ત્ર 56 અને 8 ત્યાં દાઉદ રાજા જે પ્રશ્ન કરે છે મારા આંસુઓ તારી કૂપીમાં રાખ શું તેઓ તારા પુસ્તકમાં નોંધેલા નથી। દાઉદ જાણે કે ઈશ્વરને આ પ્રશ્ન કરે છે પોતે જે પરિસ્થિતિમાંથી પસાર થયો છે ઘણી બધી વખતે એને રડવાના પ્રસંગો આવ્યા છે આંસુ વહેવડાવ્યા છે ત્યારે આ પ્રશ્ન કરતા પહેલાં એના મગજમાં એ વખતની એક ટ્રેડિશન હતી દાઉદના સમયમાં એ વખતની ટ્રેડિશન હતી કે મરનાર વ્યક્તિ પૃથ્વી પર જ્યારે હયાત હતો અને ત્યારે તેણે કોઈકના માટે રડ્યો છે કોઈકના માટે સહન કર્યું છે અને એના આંસુઓ એ જેના માટે સહન કર્યું છે એ સંગ્રહી રાખતા હતા એવું એક કલ્ચર હતું કે આ વ્યક્તિએ મારા માટે આટલું સહન કર્યું છે એનો અર્થ એવો હતો। ત્યારે દાઉદ એ ટ્રેડિશનને ધ્યાનમાં લઈને કહે છે કે મારા આંસુઓ તારી કૂપીમાં રાખ હું જે મેં જે સહન કર્યું છે વેદના સહન કરી છે દુઃખો સહન કર્યા છે અપમાન સહન કર્યું છે અને એ બધી બાબતો માટે હું રડ્યો છું શું તેઓ તારા પુસ્તકમાં નોંધેલા નથી। એટલે દાઉદ અહીંયા બીજી બાબત એ કહેવા માગે છે કે મારા આંસુઓ તારાથી અજાણ નથી। આગળ જોયું પ્રભુ કહે છે હું તારી રખડામણો ગણું છું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ નવા કરારમાં કહ્યું છે કે આપણા માથાના વાળ પણ ગણેલા છે એ પ્રભુ જાણે છે। તો પછી આપણે સહન કર્યું છે રડ્યા છીએ પસ્તાવો કર્યો છે દુઃખો સહન કર્યા છે એ પણ પ્રભુથી અજાણ નથી એવું અહીંયા દાઉદ રાજાના આ પ્રશ્નમાં છે શું તેઓ તારા પુસ્તકમાં નોંધેલા નથી। બીજા અર્થમાં કે શું તું એ બધું જ જાણે છે મારી રખડામણો ગણે છે મારી મુશ્કેલીઓ મૂંઝવણો પ્રશ્નો અને મારા આંસુઓ તું પણ જાણે છે તારી કૂપીમાં સંગ્રહી રાખેલા છે પ્રભુથી અજાણ નથી। બીજા અર્થમાં મારા આંસુઓને તે જોયા છે। જો આપણે નવા કરારમાં જઈએ તો નવા કરારમાં વ્યક્તિ પસ્તાવો કરે રડીને પસ્તાવો કરે આંસુ પાડીને પસ્તાવો કરે તો સ્વર્ગમાં કહે છે આનંદ થાય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ આંસુ પાડ્યા હતા લાઝરસની કબર આગળ આંસુ પાડ્યા વાડીમાં જ્યારે પ્રાર્થના કરતા હતા ત્યારે હિબ્રુઓનો લેખક કહે છે કે મોટે ઘાટે રડીને પ્રાર્થના કરી યરુશાલેમમાં પ્રવેશ કરતા રડ્યા છે અને આંસુ પાડ્યા છે। તો અહીં આગળ પ્રભુના એક સેવક કોઈ જગ્યાએ એવું કહે છે કે પૃથ્વી પર સૌથી વધારે કિંમતી વસ્તુ કઈ ઘણા બધા જવાબો આપણી દ્રષ્ટિમાન આપણી માન્યતા પ્રમાણે હોઈ શકે પરંતુ પસ્તાવાના આંસુ એ સૌથી વધારે કિંમતી આંસુ છે। વ્યક્તિ પસ્તાવો કરે રડીને પસ્તાવો કરે તો પસ્તાવાના આંસુ સૌથી વધારે કિંમતી છે। પિત્તર સંબંધી આપણે જાણીએ છીએ કે 3 વખત નકાર કર્યો છાતી ઠોકીને કહ્યું હતું કે હું તો તારો નકાર નહીં કરું પણ એણે 3 વખત નકાર કર્યો પ્રભુની ઈસુની હાજરીમાં અને ત્યાં લખવામાં આવ્યું કે ઈસુની દ્રષ્ટિ એના પર પડી
અને ત્યાં લખ્યું છે લુકની સુવાર્તામાં કે તે બહાર જઈને બહુ જ રડ્યો, પસ્તાવો કર્યો, પસ્તાવાના આંસુ. અને વાલા ભાઈઓ અને બહેનો, પસ્તાવાના આંસુ જો આપણે વેવડાવ્યા છે તો પ્રભુથી અજાણ નથી, પ્રભુથી અજાણ નથી. મારા આંસુઓ તારી કૂપીમાં રાખ, શું તેઓ તારા પુસ્તકમાં નોંધેલા નથી? ચોક્કસ પ્રભુ આપણા આંસુઓને પણ જાણે છે. અને આ પ્રશ્ન સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આજના દિવસને માટે અને આજના પ્રશ્નને માટે. અને વાલા પ્રભુ, પસ્તાવાના આંસુ પ્રભુ તમારાથી અજાણ નથી એ અમે જાણીએ છીએ તમારા વચનો દ્વારા. ત્યારે પ્રભુ પસ્તાવો કરવાને માટે રૂડું મન આપો. પ્રભુ ઈસુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.